तो आज दिवाळी नो पर्व अने आज पर्व की उजवणी करवा माटे गुजरात ना मुख्यमंत्री आज पोताना वतन एटले के राजकोट में पहुंचे। तो राजकोट में तेवो परिवार साथे दिवाळी मनावाना छे। गुजरात ना मुख्यमंत्री विजय रूपाणी आज पोताना होम टाउन में राजकोट में परिवार साथे मनावशे दिवाळी अने साथे करशे चोपड़ा पूजन। तो गुजरात ना मुख्यमंत्री के जेवो पोताना त्यौहार मोटा भागे राजकोट पोताना होम टाउन में परिवार साथे मनावता होय छे, त्यारे आज पण तेवो पोताना होम टाउन में राजकोट भाजप प्रमुख साथे पण तेवो मुलाकात करशे अने भाजपना जे प्रमुख कमलेश मीराणी साथे तेवो मुलाकात करी तेवी तेवा अत्यारे अहेवाल साथे जे स्थानिक स्वराज ने चूंटणी ने लईने पण तेमनी साथे खास बैठक करी तेवा अहेवाल। सीएम रूपाणी परिवार साथे राजकोट में दिवाळी पर्व की उजवणी करशे, साथे साथे चोपड़ा पूजन पण करशे, परंतु आज प्रवास में तेवो राजकोट ना भाजप प्रमुख साथे पण तेवो खास बैठक करवाना छे, चर्चा करवाना छे स्थानिक स्वराज्यनी चूंटणी ने लईने। तो अगाउ विजय रूपाणीए गांधीनगर खाते थी तमाम गुजरातवासियों ने दिवाळी की शुभेच्छा पाठवी हती। तमाम गुजरात में कोरोना हारशे, गुजरात जीतशे, ते सूत्र चरितार्थ थशे तेवुं पण तेमणे जणाव्युं हतुं। तो मुख्यमंत्री विजय रूपाणी ज्यारे होमटाउन में छे, दिवाळीना पर्वनी उजवणी तेओ परिवार साथे त्यां करशे, चोपड़ा पूजन करशे अने आज आ पूजन स्थळना दृश्यो के ज्यां मुख्यमंत्री विजय रूपाणी परिवार साथे पहोंचशे अने अहीं तेओ पूजा अर्चना करशे। સમગ્રમાં વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ જોડાયા છે। ધ્રુવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના હોમ ટાઉનમાં અને ખાસ તેઓ પૂજા અર્ચન કરવાના છે, કેવી વ્યવસ્થા ત્યાં અત્યારે? હાજી ચોક્કસથી, આજે જ્યારે દિવાળી દિવસ છે, મહત્વનો દિવસ છે, ખાસ કરીને જો વાત કરીએ તો આજનો દિવસ એટલે કે ચોપડા પૂજનનો દિવસ છે। સીએમ રૂપાણી પોતાના પરિવાર સાથે અહીં આવશે અને ચોપડા પૂજનની વિધિ છે તેઓ કરશે। લગભગ સાંજે 6 વાગ્યા પછી ચોપડા પૂજનની વિધિ છે તે અહીં કરવામાં આવશે। રમણીક લાલ એન્ડ સન્સ છે જે સીએમ રૂપાણીની એક કહી શકાય કે જો જૂની પેઢી છે, ત્યાં તેઓ દર વર્ષે આવતા હોય છે અને ચોપડા પૂજનની જે વિધિ છે કરતા હોય છે, પરિવાર સાથે સ્વજનો સાથે મળશે। સાથે જો વાત કરીએ તો ભાજપના જે મોટા નેતાઓ છે તેઓ પણ આવવાના છે, કાર્યકર્તાઓ આવવાના છે। એક જંગી જીત જે 8 પેટા ચૂંટણીમાં જે જીત ભાજપે મેળવી છે તેની ક્યાંક ને ક્યાંક ખુશી મનાવવામાં આવશે। મહત્વની બાબત એ છે કે નવનિયુક્ત ભાજપના રાજકોટના જે પ્રમુખ છે કમલેશ મીરાણી, તેમને સાથે પણ ક્યાંક ને ક્યાંક બેઠક થશે, કારણ કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે। તો એક મહત્વનું પાસું રહેશે આજનો દિવસ। કેટલાક લોકો પણ ક્યાંક ને ક્યાંક જે આવવાના છે અહીં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક એક બેઠક પણ થવાની છે। હાલ અત્યારે આ ગરડિયા કુવાનો રોડ જે માહોલ છે આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ કે અત્યારે જે આ રોડ છે તેની સાફ સફાઈ કરવામાં આવી છે। મહત્વની બાબત એ પણ છે કે પોલીસનો એક ચાપતો બંદોબસ્ત છે તે અહીં રાખવામાં આવ્યો છે કે કોઈપણ સંજોગોમાં કોઈ અણબનાવ ન બને, સિક્યુરિટીને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। ત્યારે આજે સીએમ રૂપાણી જ્યારે આવવાના છે, ખાસ મહત્વની બાબત એ છે કે તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી પણ પૂજામાં સાથે રહેશે। ચોપડા પૂજનની એક મહત્વની જે વિધિ હોય છે તેઓ આજે કરશે। સાથે જો વાત કરીએ તો રાજ્યના જે જનતાઓ માટે છે સુખાકારી માટે તેઓ ક્યાંક ને ક્યાંક ભગવાન લક્ષ્મીને અને ગણપતિની પ્રાર્થના કરશે। જી 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 ધ્રુવ, પરિવાર સાથે તો તેઓ દિવાળી મનાવવાના જ છે, પત્ની અંજલિબેન રૂપાણી પણ સાથે આવશે, તે સાથે કોણ કોણ તેમની સાથે જોડાશે આ પૂજા વિધિમાં? હજી ચોક્કસથી મેયર છે, સ્થાનિક જે આગેવાનો છે, પ્રમુખ છે કમલેશ મીરાણી તેઓ હાજર રહેશે, સ્થાનિક જે નેતા ધનસુખ ભંડેરી, આ બધા જે સ્થાનિક જે નેતાઓ છે તેઓ હાજર રહેશે। ખાસ જો વાત કરીએ તો અમુક સૂત્રોનું એવું કહેવું છે કે કદાચ ઘણા ખરા જે બહારથી જે નેતાઓ છે તે પણ આવી શકે છે, પોરબંદરના સાંસદ આવી શકે છે, મોહન કુંડારિયા પણ આવી શકે છે। તો આવો જે સૌરાષ્ટ્રના જે અમુક જે દિગ્ગજ નેતાઓ છે, જે નેતાઓ છે તે ઉપસ્થિત રહેશે। ખાસ આજનો જે દિવસ છે તે
સીએમ રૂપાણી માટે ખૂબ જ મહત્વનો દિવસ હોતો હોય છે, કારણ કે તેઓ પોતાના પેઢીમાં આવી ને જે પૂજનની જે વિધિ છે તે કરતા હોય છે. દર વર્ષની આ જે પ્રક્રિયા છે તેઓ નિભાવતા હોય છે. ખાસ કરીને જો વાત કરીએ જે આ ગરડિયા કુવા રોડ છે, બહુ જૂની પેઢી તેઓ અહીં ધરાવે છે. ખાસ તેમના જે ભાઈ છે તેઓ પણ ઉપસ્થિત રહેશે. સાથે સાથે જો વાત કરીએ તો ભાજપને જે જંગી જીત મળી છે તેની ક્યાંક ને ક્યાંક ખુશી આજે મનાવવામાં આવશે, કારણ કે 8 બેઠક પેટાચૂંટણી ઉપર ભાજપે જંગી જીત મેળવી છે. એક જુગલ જોડી રૂપાણી અને સીઆર પાટીલની જુગલ જોડીએ એક કારનામો કરી બતાડ્યું છે. જી જી ધ્રુવ, તમામ માહિતી આપી, દ્રશ્ય બતાવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના વતનમાં જે પોતાની પેઢી છે તે સ્થળે જઈને તેઓ ચોપડા પૂજનની વિધિ કરશે, પૂજા કરશે, સાથે તેમના ભાઈ પણ ઉપસ્થિત રહેશે.